गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? धोरण 8 विज्ञान अने टेक्नोलॉजी नी अंदर चेप्टर 10 तरुणावस्था तरफ छे नी अंदर आपणे थोड़ीक छे माहिती मेळवी गया छे। एमां आपणे जोयुं हतुं कि कोईपण व्यक्ति छे ज्यारे यौवनारंभनी शरूआत करे त्यारे केटलामां वर्षनी अंदर એ યૌવનારંભ છે સ્ત્રી અને પુરુષ એટલે કે છોકરા અને છોકરીની અંદર શરૂઆત થઈ જાય એની તમે સમય મર્યાદા છે જોઈ હતી। છોકરાઓ હોય તો એની અંદર છે આ યૌવનારંભ છે સામાન્ય રીતે છોકરીઓ કરતાં 2 વર્ષ મોડી છે જોવા મળે છે, એટલે કે 13 થી 20ની આસપાસ છે આ યૌવનારંભ છે એનો ગાળો જોવા મળે છે। જ્યારે છોકરો હશે તો એની અંદર છોકરી હશે તો એની અંદર 11 થી 18 વર્ષ જેવો છે સમયગાળો આ યૌવનારંભનો જોવા મળે છે। આ યૌવનારંભ દરમિયાન છે છોકરો હોય કે છોકરી તો એના શરીરની અંદર કેટલાક બદલાવ આવે છે। આ શારીરિક બદલાવની અંદર પહેલો આપણે બદલાવ છે જોયો હતો, કયો હતો? તો કે ઊંચાઈ આપણે જોઈ હતી। તમે પણ ઘણી વખત છે એ અનુભવ કરશો, છોકરો હોય કે છોકરી હોય, જેવા એ યૌવનારંભની અંદર દાખલ થાય એટલે એની વૃદ્ધિ છે એકાએક એની ઝડપમાં છે વધારો થઈ જાય છે। હવે આમ થવું છે એ વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે કે જેમાં મનુષ્ય છે એમાં કોઈ પણ જાતનો એમાં ફાળો છે દર્શાવતો નથી। જેવો એ 11 વર્ષનો થાય યૌવનારંભને શરૂઆત થાય એટલે તરત જ એકાએક એની ઊંચાઈમાં વધારો થાય છે। કેવી રીતે ઊંચાઈમાં વધારો થાય અને એને પાછળ જવાબદાર કારણો ક્યાં? તો કે 2 વસ્તુ, જો એને આ સમયગાળા દરમિયાન છે એ પૂરતો સમતોલ આહાર મળેલો હશે તો એને કારણે છે એની ઊંચાઈમાં છે ક્યાંક વૃદ્ધિ થવા માંડે છે। આની સાથે સાથે બીજું, ઘણી વખત એના માતા પિતા અથવા તો વડીલ છે એના જનીન દ્વારા છે આ ઊંચાઈમાં છે વધુ વધારો છે થતો જોવા મળે છે। તમે અત્યારે 8મા ધોરણમાં આવ્યા છો, તમારી ઊંચાઈ અત્યારે હાલની હોય ને એના આધારે તમારે નક્કી કરવું છે કે પુખ્ત અવસ્થામાં તમે પહોંચો ત્યાં સુધીમાં કેટલી તમારી ઊંચાઈ હશે એ અગાઉથી નક્કી કરવા માટેનું તમારી પાસે સૂત્ર છે એ ગયા લેક્ચરની અંદર આપણે જોઈ ગયા છીએ। શું આવશે સૂત્રની અંદર? વર્તમાન ઊંચાઈના છેદમાં પૂર્ણ ઊંચાઈ, ટકાવારીને દૂર કરવા માટે આપણે ગુણાકારમાં 100 લીધા હતા। આ સૂત્રનો ઉપયોગ કરશો એટલે જેટલી તમારી હાલની ઊંચાઈ હોય એને ધ્યાનમાં રાખીને તમે કિંમત મૂકો, ચાર્ટની મદદથી પૂર્ણ ઊંચાઈ મૂકો તો પુખ્ત અવસ્થામાં વધુમાં વધુ તમારી ઊંચાઈ કેટલી આવી શકે એનું તમે અંદાજથી કાઢી શકો છો। હવે આપણી પાસે શારીરિક આકારમાં બદલાવ છે એ બીજો એનો ગુણધર્મ છે જોઈએ। યૌવનારંભની અંદર ઊંચાઈમાં ફેરફાર થઈ ગયા બાદ શારીરિક આકાર છે તો એમાં કેવા પ્રકારનો બદલાવ આવી શકે એની તમારે માહિતી આપેલી છે। શું થશે? તો કે આપણે મનુષ્ય જાતિની અંદર છીએ, મનુષ્ય જાતિની અંદર 2 પ્રકારના આપણે જીવોના ભાગ પડે છે, એક આવશે છોકરો અને બીજું આવશે છોકરી। જો છોકરો હશે તો યૌવનારંભની જ્યારે શરૂઆત થશે ત્યારે જે ખંભાનો ભાગ હશે શું થતો જશે? થોડોક પહોળો બનતો જાય છે। જ્યારે છોકરી હોય તો કમરની નીચેનો જે ભાગ છે એ પહોળો થતો જોવા મળે છે, એટલે આમ શારીરિક આકારમાં બદલાવ આવે છે। ત્યારબાદ હજુ ઘણા બધા એવા વિકાસ છે કે તમે જ્યારે એવા લક્ષણોને તમે સરખામણી કરશો ત્યારે છોકરા અને છોકરીઓની જે શરીર રચના છે એમાં બદલાવ આવતો જોવા મળે છે। ત્રીજો તમને પોઈન્ટ કીધો છે, શેમાં ફેરફાર આવી શકે? તો કે અવાજની અંદર બદલાવ આવે છે। આની તમે સ્પષ્ટ છે સમજ કરી શકો છો, અત્યારે આપણે પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરી ચૂકેલા મનુષ્ય હોય એ જે કંઈ એનો અવાજ ઉત્પન્ન કરતા હોય એના ઉપરથી તરત જ આપણે કહી શકીએ કે આ છોકરા બોલે છે કે આ છોકરી બોલે, અથવા તો પુરુષ બોલે છે કે સ્ત્રી બોલે છે। શા માટે આવું થાય? તો એના માટે તમને માહિતી આપેલી છે આપણે વર્ગની અંદર પણ। હવે તમે જે 8મા ધોરણમાં પ્રવેશ કર્યા છો ત્યારબાદ તમે એનો અનુભવ કરી શકશો કેવી રીતે? ધીમે ધીમે તમારો અવાજ છે ફાટવા લાગે છે, થોડોક એ ઘેરો બનતો જાય છે। શા માટે? તો કે યૌવનારંભની અંદર કંઠની ગ્રંથિ એટલે કે સ્વરપેટી પણ ધીમે ધીમે એની વૃદ્ધિ છે એ થવા માંડે છે। છોકરાઓમાં સ્વરપેટી વિકાસ પામીને કેવી થઈ જાય? તો કે અપેક્ષાકૃત હોય, આપણી જે અપેક્ષા હોય એના કરતાં થોડી વધારે મોટી થઈ જાય છે ને આને કારણે શું થાય? તો કે ગળાના ભાગમાં તમે જુઓ છો છોકરાઓ હશે તો નીચે જે આ ભાગ છે થોડો ઉપસી આવે છે। શા માટે? તો કે આ જે ભાગ છે એમાં કંઠની ગ્રંથિ આવેલી હોય જેને સ્વરપેટી કહેવાય, આ સ્વરપેટી છે પોળી થાય એટલે આગળના ભાગમાં છે ઉપસી આવેલી જોવા મળે છે।
જેને શું કહેવાય કંઠમણી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે છોકરીઓ હોય એની છોકરા કરતાં અપેક્ષાકૃત છે આ જે કંઠનળી છે, કંઠમણી છે, એ થોડીક નાની થતી જોવા મળે છે, કે જેથી તમે એ માનમાન છે છોકરીઓમાં જોઈ શકો છો. ત્યારબાદ ઘણી વખત સામાન્ય રીતે તમે છોકરીઓનો અવાજ છે એ સાંભળ્યો હોય તો છોકરાઓ કરતાં છોકરીઓનો અવાજ છે એ તીણો અને કેવો હોય છે, તો કે ઊંચો, ઊંચી આવૃત્તિવાળો છે જોવા મળે છે. જ્યારે છોકરાઓનો અવાજ કેવો હોય છે, તો કે આ કંઠમણી છે, સ્વરપેટી છે, એની વૃદ્ધિ થતાં છે એ સામાન્ય રીતે છે છોકરાઓનો અવાજ ભારે અને ઘેરો છે એ થતો છે જોવા મળે છે. તરુણાવસ્થામાં ઘણી વખત તમે અનુભવ કરેલો હશે, ક્યાંક સિઝનને લીધે, ક્યાંક વસ્તુ ઠંડી ખવાઈ ગઈ હોય, એને કારણે સ્વરપેટીમાં છે એ અવાજ છે એ ઘોઘરો થઈ જાય છે, અથવા તો ક્યારેક ક્યારેક છે સ્વરપેટીની અંદર અનિયંત્રિત વૃદ્ધિ થવાને કારણે છે આ અવાજ છે એ ઘોઘરો બને છે. હવે આવું થવા પાછળ કારણ શું છે, તો કે આપણા શરીરની અંદર જે કાંઈ આ યૌવનારંભની અંદર થતા ફેરફારો હોય એને કારણે આપણી જે કંઠમણી હોય એમાં વૃદ્ધિ છે, એમાં થોડો બદલાવ આવે છે, અનિયંત્રિત વૃદ્ધિ થાય છે. તમે જુઓ છો ઘણી વખત આવો ઘોઘરો અવાજ થાય, ઘણા મજા આવે, ઘણા શું કરે, તો કે આપણે એને અવાજ બેસી ગયું કહે છે, અને આ બેસી ગયેલા અવાજને ફરી પાછા લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય, કાં તો આપણે સાકર છે મોઢામાં મૂકીએ અથવા લવિંગ મોઢામાં મૂકીએ. અને હકીકતમાં તો તમારે આ જે સ્થિતિ સર્જે ત્યારે ઓટોમેટિક અઠવાડિયા જેટલો સમયગાળો થશે એટલે ફરી પાછું આપણા શરીરની અંદર જ્યાં ઇમ્બેલેન્સ થયેલી વસ્તુ છે એ ફરી પાછી બેલેન્સ થઈ અને આપણો અવાજ છે સ્પષ્ટ થતો જોવા મળે છે. આવી સ્થિતિ સર્જાવવા માટે છે આપણે ક્યાંય ડરવાની જરૂરિયાત નથી. શા માટે? કારણ કે આપણા શરીરની અંદર કોઈક એવા બદલાવ આવેલા હશે કે જેને કારણે આ વસ્તુ જે આપણે કંઠમણીને પહોંચતી હોવી જોઈએ એના બદલે ક્યાંક બીજે વપરાઈ ગઈ હોય, અને આને કારણે અનિયંત્રિત વૃદ્ધિ થતાં આપણા શરીરમાં ઘોઘરો અવાજ ઉત્પન્ન થતો જોવા મળે છે. આમ અવાજમાં બદલાવ આવવા પાછળનું કારણ પણ આ યૌવનારંભ દર્શાવે છે. ખાસ કરીને એક માર્કનો પ્રશ્ન તમને પૂછેલો છે, શું છે, તો કે કંઠમણી છે એનું બીજું નામ શું આવશે, તો કે એક આવશે કંઠસ્થાન અને બીજું આવશે સ્વર પેટી. એમ ત્રણ એના નામ છે, કંઠમણી, કંઠસ્થાન અને સ્વર પેટી. ત્રણેય શબ્દ છે સ્વાધિપોથી આપણે જ્યારે પુરાવતા હોય ત્યારે ધ્યાનમાં રાખીને યાદ કરીને એમાં જવાબ લખવાનો છે. એના પછી ચોથું આવશે, કઈ બાજુએ બદલાવ થશે, તો કે એક આવશે પ્રસ્વેદ ગ્રંથિ અને બીજું આવશે તૈલી ગ્રંથિ. આ બે ગ્રંથિ કઈ જગ્યાએ આવેલી હોય, તો આપણી જે સ્કિન હોય એ સ્કિનની નીચે છે ને ભાગ પડતા હોય એની અંદર આ તૈલી ગ્રંથિ અને પ્રસ્વેદ ગ્રંથિ છે જોવા મળે છે. આ બંને ગ્રંથિઓનો સ્ત્રાવ છે એ તરુણાવસ્થામાં જે સામાન્ય રીતે તમે જન્મ લ્યો ત્યારથી લઈને જેવી એ આ યૌવનારંભમાં એટલે કે તરુણાવસ્થામાં આવશે તરત જ એમાં ગ્રંથિમાંથી છે એનો સ્ત્રાવ વધી જતો જોવા મળે છે. આ ગ્રંથિઓ છે વધારે પડતી ક્રિયાશીલતાને કારણે શું થાય, તો કે તમને આ યૌવનારંભની અંદર હવે આઠમા નવમા ધોરણ પછી છે શું થશે, તો કે બંને ગ્રંથિમાંથી સ્ત્રાવ વધી જવાને કારણે ચહેરા ઉપર ફોટલીઓ અને ખીલ ઉત્પન્ન થવાની છે શરૂઆત થાય છે. પહેલાં એક વખત કાર્ય સમજાવી દઉં પછી એની અસર તમને કહી દઉં છું. પ્રસ્વેદ એટલે નામ ઉપરથી આ ચામડીની અંદર એવી ગ્રંથિ છે કે સામાન્ય રીતે આપણા શરીરમાં શું ઉત્પન્ન કરે છે, તો કે પરસેવો ઉત્પન્ન કરે છે. તેલી ગ્રંથિ એટલે શું થાય, તો કે આપણી જે ઓઇલ શું કહેવાય સ્કિન છે એ ઓઇલયુક્ત થાય છે એની પાછળનું કારણ શું છે, તો કે ચામડીમાં આવેલી જે આ ગ્રંથિ છે એ તેલ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. ઘણી વખત તમે જુઓ છો સવારના સમયે ઉઠો એટલે ચહેરાના જે અમુક ભાગો છે ત્યાં આ ઓઇલયુક્ત તમને જોવા મળે છે, એની પાછળનું કારણ આ તૈલી ગ્રંથિ છે. અને આપણા શરીરમાં આ પરસેવો ઉત્પન્ન કરવા માટેની જે ગ્રંથિ છે ને શું કહેવાય, પ્રસ્વેદ ગ્રંથિ. હવે તેલ અને પાણી ઉત્પન્ન થાય એટલે શું થાય, તો કે આપણા સ્કિનની અંદર છિદ્ર આવેલ અને આ છિદ્રની અંદર તેલ પાણી મિક્સ થાય એટલે શું થાય, તો કે આપણા આસપાસના વાતાવરણની અંદર છે એ સામાન્ય રીતે ધૂળના રજકણો અન્ય બીજા ઝીણા ઝીણા રજકણો ઉડતા હોય ને આ બધા છે તેલની અંદર ચોંટી જાય. આપણને પણ ખબર છે તેલની અંદર ચોંટી જાય એટલે શું થાય, તો કે આપણે સ્કિન ઉપર જ રહે છે ને પછી ત્યાં મેલનો જમાવડો થતાં એ આખે આખું છે
પરસેવાની અંદર એ બધી પ્રક્રિયા થઈ અને આ રીતે ખીલ છે એ ઉત્પન્ન થાય છે. એટલે આ રીતે બંનેનો સ્ત્રાવ વધી જાય, પરસેવોને તેલ એટલે વધુ પ્રમાણમાં કચરો જમા થાય અને આ કચરો જમા થતા એમાંથી આ ખીલ જેવી રચના છે એ ઉત્પન્ન થાય છે. હવે આગળ તમને કીધું છે આપણા શરીરની અંદર જુદા જુદા પ્રકારની ગ્રંથિઓ આવેલી છે, પ્રસ્વત ગ્રંથિઓ છે, તેલ ગ્રંથિઓ છે, લાળ ગ્રંથિઓ છે વગેરે જેવી જે ગ્રંથિઓ છે એને પોતાનું જો આ પરસેવું તેલ છે એનો સ્ત્રાવ કરવો હોય તો આપણા નસની જેમ ચોક્કસ પ્રકારની નળી આપેલી છે, તેથી આ બધી છે નલિકા સાથે છે એવી ગ્રંથિ જોવા મળે છે. જ્યારે આપણા શરીરની અંદર છે જે જુદા જુદા અંતસ્ત્રાવો ઉત્પન્ન થાય આ અંતસ્ત્રાવોમાંથી જે કંઈ રસાયણ તમે ઉત્પન્ન થતાં જુઓ છો આ રસાયણોને વહેવા માટે ચોક્કસ પ્રકારની નળીઓ છે એ આપણા શરીરમાં આવેલી હોતી નથી. એટલે થાય શું તો કે જો એને ઉત્પન્ન થયેલો રસાયણ અંતસ્ત્રાવ છે એ ચોક્કસ શરીરના બીજા કોઈ ભાગ સુધી પહોંચાડવો હોય તો આપણા શરીરમાં બધી જ જગ્યાએ જો પહોંચી શકતો હોય તો એવું શું છે તો કે રુધિર છે. એટલે ઓનલી વન એને એક જ માર્ગ અપનાવવો પડે. સપોઝ કે માથાની અંદર આવેલો જે પિટ્યુટરી ગ્રંથિ છે એને પિટ્યુટરાઇન અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, પણ એને જો પગના તળિયા સુધી પહોંચાડવો હોય તો ઓનલી વન આપણી પાસે એક જ રસ્તો શું છે તો કે આપણા શરીરની અંદર રુધિર છે એ બધી જ જગ્યાએ આવેલું છે એટલે રુધિરની અંદર ભેળવી અને પછી જે તે આપણું ભાગ છે જે કે એના સુધી આપણે પહોંચાડવાનો છે આવા ભાગ સુધી છે એને પહોંચાડવા માટે આપણે રુધિરની અંદર ભેળવી અને આપોઆપ છે જેને જેની જરૂરિયાત હોય ત્યાંથી એ રુધિરમાંથી શું કરી લેશે એનું શોષણ કરી લેશે. એટલે આવી જે અંતસ્ત્રાવી ગ્રંથિઓ છે એને શું કહેવાય તો કે નલિકા વિહીન ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે ખ્યાલ આવી ગયો હજી એક વખત? કારણ કે આપણા શરીરની અંદર છે આ અંતસ્ત્રાવો વહન થવા માટે ચોક્કસ પ્રકારની નળીઓ આવેલી ન હોવાથી અંતસ્ત્રાવી ગ્રંથિ છે એનું બીજું નામ કારણ સ્વરૂપમાં વિધાન છે એને શું કહેવાય તો કે નલિકાવિહીન ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી તમને આગળ છે એ માહિતી આપેલી છે કયો હવે ગુણધર્મ આવશે તો કે પાંચમો પ્રજનન અંગોનો વિકાસ. નામ ઉપરથી જ આપણે નવમું ચેપ્ટર ભણી ગયા છીએ પ્રજનન વિશે, એમાં સ્ત્રી હોય કે પુરુષ હોય તો એની અંદર જે કાંઈ પ્રજનન અંગો આવે છે એ યૌવનારંભની અંદર જેવા પ્રવેશ કરશે એટલે આ પ્રજનન અંગો જે વિકાસ પામે છે. ઉદાહરણ તરીકે તમને ત્યાં માહિતી આપેલી છે છોકરો છે તો એના શરીરની અંદર શિશ્ન છે એ સંપૂર્ણપણે વિકસિત પામી અને ધીમે ધીમે એની શરીરની અંદર આવેલો જે આ શુક્રપિંડ છે આ શુક્રપિંડ છે એ શું કરશે તો કે યૌવનારંભની અંદર છે એ આ શુક્રકોષો ઉત્પન્ન કરવાની શરૂઆત કરી દે છે. અને જો છોકરી હશે તો એની અંદર આ જે ઉદરના ભાગમાં આવેલું અંડપિંડ છે એ યૌવનારંભની સાથે સાથે છે એ અંડકોષો છે એ ઉત્પન્ન કરવાનું ચાલુ કરી દે છે. આમ સ્ત્રી હોય કે પુરુષ જ્યારે એ છોકરા અને છોકરી સ્વરૂપમાં હશે ત્યારે આવી રીતે પ્રજનન અંગોનો છે એ વિકાસ થવા માંડે તો પણ આપણે કહી શકીએ કે તેના શરીરમાં યૌવનારંભ છે એનો વિકાસ થાય છે. આગળ તમને માહિતી આપેલી છે યૌવનારંભના નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિશ્ન છે પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે અને શુક્રકોષોનું ઉત્પાદન કરવા લાગે છે. છોકરીઓ હશે તો એના અંડપિંડના કદમાં વધારો થાય અને ધીમે ધીમે અંડકોષો છે પરિપક્વ થતાં વારાફરતી એકાંતરમયને છે એ શું થશે તો કે આ રીતે અંડકોષો છે એ મુક્ત થવાની શરૂઆત થઈ જાય છે. એના પછી તમને છઠ્ઠું લક્ષણ આપેલું છે, આ બધા જ લક્ષણો તમારા શરીરની અંદર એને અનુભવ કરે અને પછી તમે નક્કી કરી શકો કે તમે તરુણ છો, યૌવનારંભની અંદર દાખલ થાવ છો કે તમારા શરીરની અંદર આ તરુણાવસ્થા છે એની શરૂઆત દર્શાવે છે. છેલ્લો તમને પોઈન્ટ કીધો છે કે જેના ઉપરથી તમે પણ ઘણી વખત એનો અનુભવ કરશો. એક આવશે માનસિક, બીજું આવશે બૌદ્ધિક તથા સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી
આ તો ખાસ તમારે સાંભળવાનું છે, કારણ કે આ વસ્તુ છે તમને કદાચ તમારા મમ્મી પપ્પા પણ જાણતા ન હોય, આના માટેનું કોઈ પુસ્તક પણ ન હોય, અને ઘણી વખત આને કારણે તમારા મગજમાં છે અસમંજસ ઊભી થતી હોય છે. કેવી રીતે જોઈએ, યૌનરંગ તમારા શરીરની અંદર સ્ટાર્ટ થઈ જાય એટલે સામાન્ય રીતે તમે શું કરો છો, તો કે તમારી જે વિચારસરણી છે એમાં પણ ઘણું બધું પરિવર્તન થતું જોવા મળે છે. પહેલાંની સાપેક્ષે છોકરો હોય કે છોકરી હોય શું કરશે, તો કે યૌનરંગ જેવું ચાલુ થઈ જાય આવા બધા લક્ષણો છે એમાં જોવા મળે, વિકાસ થવા માંડે, વૃદ્ધિ થવા માંડે, તો એ સ્વતંત્ર રીતે છે વિચારસરણી ધરાવે છે. તમારા મમ્મી પપ્પા અત્યાર સુધી જે કાંઈ કહેતા હોય એ જ મુજબ તમે ચાલતા હોય, પણ જેવી તમારા શરીરની અંદર યૌન રંગની શરૂઆત થાય એટલે તરત જ તમે શું કરો, તો કે સ્વતંત્ર વિચારસરણી ધરાવો છો. તમારા શરીર પ્રત્યે છે તમે થોડુંક સભાન બનો છો. આની સાથે સાથે છે આગળ તમારા મગજની અંદર છે એ સામાન્ય રીતે બૌદ્ધિક વિકાસ થતો જોવા મળે છે, અને વિચાર કરવામાં પણ અત્યાર સુધીમાં તમે જે કોઈ પણ વસ્તુ હોય એમાં વિચાર ન કરતા ફટાફટ તમે એમાં નિર્ણય લેતા હોય, પણ જેવા તમે યૌવનરંગમાં જાઓ એટલે વિચારવા માટે પણ વધુ સમય લ્યો છો. કારણ કે આપણે ઘણી વખત કહેવત સાંભળતા હોય કે કોઈ પણ વસ્તુ છે એ નિર્ણય લેવી હોય તો 100 વખત વિચારીને લેવી, તો જ એ સચોટ છે એનો જવાબ તમને મળી શકે છે. આ ઉપરાંત વાસ્તવિક જીવનમાં આ એવો સમય હોય કે સામાન્ય રીતે મગજને શીખવાની જે કાંઈ આ ક્ષમતા છે સર્વાધિક હોય, એટલે કોઈ પણ મનુષ્ય જ્યારે જન્મ લે ત્યાંથી લઈને મૃત્યુ સુધી બીએડની અંદર આની માહિતી આવે કે બાળક છે એનો સોનેરી સમય અથવા મનુષ્યનો સોનેરી સમય કયો કહેવાય, તો કે આ યૌવનારંભ કહેવાય. શા માટે, કારણ કે આપણા જીવનની અંદર આ જે યૌવનારંભનો 11 થી 20 વર્ષનો સમયગાળો હોય ત્યારે આપણું જે મગજ હોય સર્વાધિક હોય, વધુમાં વધુ વિચારી શકે, સચોટ નિર્ણય લઈ શકે. એટલે જો હવે તમે 8મા ધોરણથી લઈને કોલેજ સુધીમાં બરાબર તમે અભ્યાસમાં જો ધ્યાન આપો તો સરસ મજાનું ઉત્તમ પરિણામ લાવી અને તમારા જીવન છે એને ચોક્કસ ધ્યેય સુધી છે પહોંચાડી શકો છો. એટલે ખાસ આ અવસ્થાને તમારે બી કેરફુલ રહેવાનું છે કે જેનાથી તમે જે કાંઈ તમારા જીવનની અંદર ગોલ રાખેલો છે એના સુધી વધુમાં વધુ પહોંચી શકો. શા માટે, એના માટે પણ તમને ગુણધર્મમાં આપેલો છે કે આ એક એવી અવસ્થા છે કે જેમાં તમે કોઈ પણ બાબતે વધુ છે શું કરી શકો છો, વિચારી શકો છો. બીજી વસ્તુ, સ્વતંત્ર વિચારસરણી છે ધરાવો છો, નહીતર કોઈ ગાડેરિયા પ્રવાહની જેમ કોઈક આપણા વડીલ એમ કે આમ કર તો આપણે એમ કરીએ, બીજે કોઈ બીજા કોઈ આવીને એ કહી જાય કે આ વસ્તુ આમ કર તો આપણે એ બાજુએ જઈએ, પણ આપણે શું કરવાનું છે, આપણા મનની અંદર ધી બેટર તમને વિચાર કયો લાગે છે એ વિચાર ઉપર ફોકસ કરીને વધુમાં વધુ તમારે ગોલ સુધી છે એ પહોંચવા માટેનો પ્રયત્ન કરવાનો છે. આ ઉપરાંત તમારા શરીરની અંદર શારીરિક તો આપણે બદલાવ જોયો, એની સાથે સાથે માનસિક બદલાવમાં પણ આપણે ઘણી બધી સ્થિતિ છે જોવા મળે છે. ઘણી વખત તમારા આસપાસના વિસ્તારમાં તમે કોઈ પણ ઘટના બનતી હોય અથવા તમારા મમ્મી પપ્પાએ તમને કોઈ વસ્તુ અથવા વાત છે સમજાવવા માટેનો પ્રયત્ન કરેલો હોય તો તમારા શરીરની અંદર મગજમાં છે એ અસમંજસ ઊભી થતી હોય, તમને ઘણી વખત ખોટું લાગી જાય છે, તો આ એક કુદરતી કારણ છે. આમાં તમારે કોઈ પણ જાતની ડરવાની છે જરૂરિયાત નથી. શા માટે, કારણ કે આપણા શરીરની અંદર આટલું બધું આ યૌવનારંભની અંદર ફેરફાર થવાને કારણે આવી ઘટના બનવી એ સામાન્ય છે. આ બદલાવ એક કુદરતી પ્રક્રિયા છે કે જે શારીરિક વૃદ્ધિના કારણે શું થાય છે, ઉત્પન્ન થતી જોવા મળે છે. આમ કોઈ પણ વ્યક્તિ જ્યારે યૌવનારંભની અંદર જાય એટલે આટલા 6 લક્ષણો છે એમાં ફેરફાર થતા જોવા મળે છે. કયા છે લક્ષણો, તો કે પહેલો આવશે ને ઊંચામાં એકાએક વધારો થવો, બીજો શારીરિક આકારમાં બદલાવ થવો, છોકરો હોય કે છોકરી અવાજમાં પણ આપણે જોઈએ છે છોકરા અને છોકરીના અવાજમાં શું થાય છે, તફાવત પડે છે. કારણ કે છોકરાઓની અંદર કંઠમણી વધારે અપેક્ષાકૃત મોટી થઈ જાય છે, જ્યારે છોકરીઓ હોય એની છોકરાઓ કરતાં કંઠમણી થોડીક નાની હોય, અને આના કારણે શું થાય, તો કે છોકરીનો અવાજ છે એ તીણો થઈ જાય છે અને અપેક્ષાકૃત એના પ્રમાણમાં છે છોકરાઓનો અવાજ કેવો થઈ જાય છે, તો કે ઘોઘરો થતો અથવા તો જાડો થતો છે જોવા મળે છે. આગળ બંને વ્યક્તિ હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય અથવા છોકરો હોય કે છોકરી, તો યૌવનારંભની અંદર પ્રસ્વેત ગ્રંથિ અને તૈલી ગ્રંથિ છે અપેક્ષાકૃત વધુ પ્રમાણમાં એનો શું કરે છે, સ્ત્રાવ કરે છે, અને આ સ્ત્રાવ કરતા હોવાને કારણે છે આ જે યૌવનારંભ છે એમાં પરસેવો અને તેલનું પ્રમાણ વધવાને કારણે એને ચહેરા ઉપર શું થાય છે,
ખોડલીઓ અને ખીર થવાની શરૂઆત થાય છે. આના માટેનું કારણ પૂછેલું છે. આપણા શરીરની અંદર આવી જે ગ્રંથિઓ છે ને વહેવા માટે ચોક્કસ પ્રકારની નળી અથવા નસ આપેલે છે. હવે આના સિવાય અંતસ્ત્રાવી ગ્રંથિ છે ને નલિકા વિહીન ગ્રંથિ કહેવાય. શા માટે? કારણ કે ભગવાને ચા એકને એક આ ખોટ આપી દીધી. શું? તો કે એને અંતસ્ત્રાવો ઉત્પન્ન થયા બાદ ચોક્કસ અંગ સુધી જો પહોંચાડવું હોય તો એના માટે એક ચોક્કસ પ્રકારની નલિકા ન આવેલી હોવાથી આ અંતસ્ત્રાવી ગ્રંથિ છે ને નલિકા વિહીન ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. પાંચમો આવશે, છોકરો હોય કે છોકરી એની અંદર કયા ભાગો? તો કે પ્રજનન અંગોનો વિકાસ થાય છે. છોકરી હશે તો એમાં અંડપિંડ, કદમાં વધારો છે, અંડકોષો છે પરિપક્વ થઈ અને શરીરમાંથી મુક્ત થવાની શરૂઆત થાય છે. ને છોકરો હશે તો એની અંદર શિશ્ન અને શુક્રપિંડ વિકસિત થઈ અને એમાં શુક્રકોષો છે ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે. છેલ્લે છોકરો અને છોકરી બેમાં સમાન આવશે. માનસિક, બૌદ્ધિક, સંવેદનાત્મક પરિપક્વતા છે થતી જોવા મળે છે. કયા કયા લક્ષણો? તો એક પહેલું તમને કીધું છે, સ્વતંત્ર વિચારસરણી ધરાવે છે. બીજું, બૌદ્ધિક ક્ષમતા છે એ આ અવસ્થામાં સર્વાધિક હોય. તમારા જીવનનો જે કાંઈ ગોલ હોય જો એને વધુમાં વધુ જો તમે સક્સેસફુલ બનાવી શકો તો 11 થી 20 વર્ષનો આ સમયગાળો છે. સંવેદનાત્મક, ઘણી વખત આપણી આસપાસ જે કાંઈ ઘટના બનતી હોય, આપણને કોઈ સલાહ આપતું હોય તો આ અવસ્થામાં તમારા મનમાં જે અસમંજસ ઊભી થાય છે, શું કરવું શું ન કરવું એવી અવસ્થા, તો એ આ જે બધી જ ક્રિયાઓ છે એ સામાન્ય છે. એમાં તમારે ડરવાની કોઈ જરૂરિયાત નથી. આ કુદરતી ક્રિયા છે કે જેને કારણે આપણા શરીરમાં જે કયા ફેરફાર થઈને કારણે ઉત્પન્ન થઈ શકે છે. હવે એના પછી તમને આપેલું છે ગૌણ જાતીય લક્ષણો. ગૌણ જાતીય લક્ષણો એટલે શું થાય? તો કે આપણા શરીરની અંદર જે કંઈ મુખ્યનો હોય એના સિવાયના લક્ષણો કે જે છોકરાઓ અને છોકરીઓને ફેર દર્શાવવા માટે આપણે એની ઓળખ કરવા માટે તેનો ઉપયોગ કરીએ, શું આવશે? તો કે શુક્રપિંડ તેમજ અંડપિંડ છે બંને પ્રજનન અંગ છે અને તે બંને છે એની અંદર જન્યો ઉત્પન્ન કરે છે. કેવા જન્યો ઉત્પન્ન કરે? તો કે આપણને ખબર છે શુક્રપિંડ છે એ કયા જન્યો ઉત્પન્ન કરશે? તો કે શુક્રકોષો, જેનું આપણે બીજું નામ ક્લાસમાં તમને કીધું હતું, એને શું કહેવાય? નર જનન કોષ અથવા નર જન્યુઓ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી અંડપિંડ, એને કયા કોષો ઉત્પન્ન કરશે, કયા જન્યુઓ? તો કે અંડકોષો, એને શું કહેવાય? માદા જનન કોષ અથવા માદા જન્યુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને હવે શુક્રપિંડ અને અંડપિંડ વિકાસ થવાને કારણે એના શરીરમાં કેવા પ્રકારના ગૌણ જાતીય લક્ષણો ઉત્પન્ન થાય? તો કે છોકરીઓ હોય યૌવનારંભની અંદર જશે તો એના શરીરની અંદર અંડપિંડમાંથી અંડકોષો મુક્ત થતા છે. આ અંડકોષો છે સ્ત્રીના બધા જ લક્ષણો પ્રેરવાનું કામ કરે છે. કેવા પ્રકારના? તો કે સ્તનનો વિકાસ થાય, એમાંથી અમુક સમય થશે એટલે દુગ્ધસ્ત્રાવી ગ્રંથિઓ છે એ સંપૂર્ણપણે વિકસિત થતી જોવા મળે છે. આની સાથે સાથે તમને આગળ છે માહિતી આપેલી છે કે છોકરાઓ હશે તો એના ચહેરા ઉપર વાળ ઉગવા, દાઢી મૂછ ઉગવાની શરૂઆત થવી વગેરે લક્ષણો છે એ છોકરાઓ અને છોકરીઓથી શું કરે છે? અલગ પાડે છે. આ બંને લક્ષણોને ધ્યાનમાં રાખીને આપણે એના શરીરના દેખાવ ઉપરથી કહી શકીએ કે આ છોકરો છે કે છોકરી. તો આ બંને લક્ષણો છે એને ગૌણ જાતીય લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત છોકરાઓની છાતી ઉપર વાળ ઉગવાની શરૂઆત થાય છે. છોકરાઓ અને છોકરીઓ બંનેને છે બગલમાં અને જાંઘની ઉપરની તરફના ભાગમાં છે, પ્યુબિક વિસ્તારમાં છે આ વાળ ઉગવાની શરૂઆત થાય છે. આ બધી જ વસ્તુઓ છે કે જે યૌવનારંભની શરૂઆત દર્શાવે છે. હવે બુઝુ કહે છે કે યૌવનારંભની અંદર થતા જે બદલાવ છે એની શરૂઆત કોણ કરે છે, કયા રસાયણો દ્વારા થાય છે અથવા તો કયા અંગો દ્વારા થાય છે, તો એની તમને માહિતી આપેલી છે. તરુણાવસ્થામાં થતા જે આ બદલાવ છે એ અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત થાય છે. કેવો અંતઃસ્ત્રાવ? તો કે હકીકતમાં અંતઃસ્ત્રાવ એક રાસાયણિક પદાર્થ છે અને એની અંદર આપણે જોઈએ તો કે આ અંતઃસ્ત્રાવ વહન કરવા માટેની જે આ ગ્રંથિ હોય એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. યૌવનારંભની અંદર જ્યારે આ શુક્રપિંડમાંથી શુક્રકોષો છે
એ ઉત્પન્ન થવાની શરૂઆત થાય ત્યારે એની સાથે સાથે આપણે જોઈએ તો શુક્રપિંડ છે એ શું કરશે, તો કે આ નર અંતઃસ્ત્રાવ એટલે કે ટેસ્ટોસ્ટેરોન નામનો છે એ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. ખાસ આનું નામ ધ્યાન રાખજો અને લખતો પ્રશ્ન હશે, કારણ કે શરૂઆતમાં જ પ્રસ્તાવનામાં તમને માહિતી આપી દીધી. શું? તો કે ચેપ્ટર 9 હતું એમાં પ્રજનન અંગો વિશેનો આપણે અભ્યાસ કરવાનો હતો. તરુણાવસ્થાની અંદર આપણે અંતઃસ્ત્રાવો વિશેનો અભ્યાસ કરવાનો છે. એટલે અગાઉ જે બધું જ ભણાવેલું છે એનો હવે આપણે અહીંયા ઉત્પન્ન હવે આપણે આનો ઉપયોગ કરવાનો છે. ટેસ્ટોસ્ટેરોન શું છે? તો કે આ શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે. અને એની સાથે સાથે આ જે સ્ત્રી છે એના શરીરની અંદર ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ માદા અંતઃસ્ત્રાવ શું આવશે? ઇસ્ટ્રોજન. અને જો આ ઉત્પન્ન થાય તો જ આપણા શરીરની અંદર છોકરાઓ અને છોકરીઓના લક્ષણો છે ઉત્પન્ન થાય છે. છોકરાઓના લક્ષણો ઉત્પન્ન થવા માટેનો અંતઃસ્ત્રાવ કયો છે? તો કે ટેસ્ટોસ્ટેરોન નામનો જ્યારે એના શરીરમાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય તો જ છોકરાઓના લક્ષણો છે એ ઉત્પન્ન થશે. અને જો છોકરીઓના શરીરમાં આ એસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય તો જ છોકરીઓના લક્ષણો ઉત્પન્ન થવા માટે તે જવાબદાર બને છે. અને આનાથી આપણે જોઈએ છીએ છોકરાઓની અંદર કેવા કેવા લક્ષણો, કે દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય, ચહેરા ઉપર વાળ ઉગવા, આ બધી જ વસ્તુઓ છે આ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવને કારણે જોવા મળે. જ્યારે ઇસ્ટ્રોજન છે એમાં શું થાય? તો કે સ્તનની અંદર આ દુગ્ધસ્ત્રાવી ગ્રંથિઓ છે એ વિકસિત થઈ જાય છે અને આ રીતે છે અંતઃસ્ત્રાવના ઉત્પાદન છે એ બંને ગ્રંથિમાં જોવા મળે છે. હવે આ બંને પ્રકારની ગ્રંથિ છે એ કઈ રીતે ઉત્પન્ન કરવી, ક્યારે ઉત્પન્ન કરવી, એનું હેન્ડલિંગ કોણ કરે? તો આપણને બધાને ખબર છે આપણા આખા શરીરનું હેન્ડલિંગ કરવા માટે કોણ છે? તો કે મગજ છે. અને આ મગજની અંદર આવેલી જે ગ્રંથિ છે એને શું કહેવાય? પિટ્યુટરી ગ્રંથિ. અને આ પિટ્યુટરી ગ્રંથિમાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય? તો કે પિટ્યુટરાઇન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. હજી એક જોજો, અંતઃસ્ત્રાવની શરૂઆત થઈ ગઈ છે. હવે ફરી પાછું શુક્રપિંડમાંથી એટલે કે પુરુષના શરીરમાંથી છે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ, અંડપિંડમાંથી એટલે કે છોકરીઓના શરીરમાં ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. અને આ બેનું હેન્ડલિંગ કોણ કરે? તો કે મગજમાં આવેલી ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ, કે જેમાંથી આ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એટલે આ ઉત્પન્ન થાય ને તો જ આપણું શરીર છે કાર્ય કરી શકે છે. અહીંયા સુધી રાખીએ, બાકીની માહિતી છે એ આપણે નેક્સ્ટ ટાઈમ છે જોશું. હોમવર્કની અંદર શું કરવાનું છે? ખાલી પ્રશ્ન છે લખવાનો છે, બોલી જાઉં છું. એક આવશે છોકરાઓ અને છોકરીઓના ગૌણ જાતીય લક્ષણો જણાવો. અને આની સાથે સાથે જે આ ટોપિક તમારે આપેલો છે 10.3 એ આખે આખું લખી નાખજો. પાછળ આવશે તરુણાવસ્થામાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો. ટૂંકમાં આખે આખું 10.3 છે એ લખવું. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.